હેલો એવરીવન, આજે આપણે સામાન્ય જ્ઞાન પાઠ 13, પાઠનું નામ છે રંગબેરંગી ફૂલો. તો આપણે ઘણા પ્રકારના ફૂલો જોયા છે. ગુલાબ, ગલગોટો, સૂરજમુખી, કમળ, આ બધા ફૂલો છે. ફૂલો છે યાવે તો કે વિવિધ આકારના હોય, રંગના હોય, જુદા જુદા કદના હોય, સુંદર દેખાવમાં હોય. ફૂલમાંથી આપણને સુગંધ આવે. ફૂલમાંથી તો કે રંગ અને અત્તર એ પણ બને છે. તો જોઈએ, અહીં કેટલાક ફૂલના ચિત્રો આપેલા છે અને એના નામ પણ આપેલા છે. આ ફૂલને આપણે ઓળખશું અને યાદ રાખશું. પહેલું ચિત્ર છે તે કેનું છે? ગુલાબનું. જો અહીંયા લાલ કલરનું ગુલાબ છે અને એમાંથી ખૂબ જ સરસ આપણને સુગંધ આવે છે. પછી સૂરજમુખી. તો સૂરજમુખી છે તે કેવા રંગનું છે? તો કે પીળા રંગનું. પછી ગલગોટો. ગલગોટો પણ કેવા રંગનો છે? પીળા રંગનો. પછી છે કમળ. કમળ છે એ આપણે જોયું છે, કેવું છે? તો કે સફેદ કલરનું. પછી જાસૂદ. જાસૂદ પણ કેવું છે? લાલ રંગનું. પછી મોગરો. મોગરામાંથી પણ ખૂબ જ સરસ સુગંધ આવે છે. એ કેવું છે? સફેદ રંગનું. પછી જુઈ. જુઈ પણ સફેદ રંગની છે. એમાંથી પણ ખૂબ જ સરસ આપણને સુગંધ આવે છે. પછી બારમાસી. ચંપો એ પણ પીળા રંગનો છે. પછી કરેણ, એ પણ એમાંથી પણ સરસ સુગંધ આવે છે. પછી રાતરાણી. રાતરાણી એવું ફૂલ છે જેમાં આપણને એને રાતના તેની સુગંધ વધારે આવે છે. પછી કેસુડો. જ્યારે હોળી હોય ત્યારે બધાય કેસુડાનો રંગ બનાવી અને બધાય તેનાથી હોળી રમે છે. હવે અહીંયા આપણે આગળ જોઈએ તો ગુલાબ અને જાસૂદ એ બે કેવા રંગના છે? તો કે લાલ રંગના હોય છે. પછી સૂરજમુખી, ગલગોટો અને ચંપો એ કેવા રંગના હોય છે? પીળા રંગના હોય છે. પછી મોગરો, જુઈ અને રાતરાણી એ કેવા રંગના હોય છે? સફેદ રંગના હોય છે. પછી કમળ, કરેણ અને બારમાસી એ કેવા રંગના હોય છે? તો કે ગુલાબી રંગના હોય છે. તો હવે અહીંયા આપણે ચિત્ર આપેલા છે અને સામે ફૂલના નામ આપેલા છે, તો આપણે તેને જોડવાના છે. તો પહેલું ચિત્ર શેનું છે? કમળનું. પહેલું આપેલું છે અહીંયા કમળ લખેલું છે, તો આપણે એનું ચિત્ર શોધવાનું. તો અહીંયા છે તો પહેલાને ક આરે જોડવાનું. પછી બીજું ગુલાબ. તો ગુલાબનું ચિત્ર ક્યાં છે? અહીંયા. તો એને ડ આરે જોડવાનું. પછી સૂરજમુખી. તો સૂરજમુખીનું ચિત્ર પહેલું આપેલું છે. પછી મોગરો. મોગરો અહીંયા બમાં આપેલો છે. હવે અહીંયા પણ એવી જ રીતે કરવાનું. જાસૂદ છે તો જાસૂદને અહીંયા બ આરે જોડીશું. પછી બારમાસી. તો બારમાસીને આપણે અહીંયા ડ આરે જોડીશું. ગલગોટો. તો ગલગોટો પીળા રંગનો અહીંયા જોડવાનું અ આરે. અને જુઈ. તો જુઈને અહીંયા ક આરે જોડીશું. હવે અહીંયા પ્રશ્ન જવાબ જોઈએ તો લાલ રંગના ફૂલના બે નામ લખો. તો પહેલું આવશે ગુલાબ અને બીજું જાસૂદ. પછી પીળા રંગના ફૂલના નામ તો સૂરજમુખી અને ગલગોટો. તમે અહીંયા સૂરજમુખી અને ચંપો પણ લખી શકો, બરોબર. પછી સફેદ રંગના ફૂલના નામ લખો. તો સફેદ રંગમાં મોગરો અને જુઈ અને રાતરાણી પણ આવે, પણ અહીંયા આપણે બે નામ લખવાના છે. પછી સુગંધવાળા. તો કેમાંથી સરસ સુગંધ આવે? તો કે ગુલાબ અને મોગરો.